વહેલા વિદ્યાર્થી મિત્રો ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી કે જે તમારી ધોરણ સાતની વિશે ગણિતની છે તે ફેબ્રુઆરી મહિનામાં લેવાની છે તેનું સોલ્યુશન જોવાના છે જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક તાર છે આ તારને દસ સેમી બાજુવાળા ચોરસમાં વાળેલો છે તો નીચેના પ્રશ્નોના જવાબ આપો તેમાં પહેલો સવાલ છે આ તારની કુલ લંબાઈ કેટલી છે તેનો જવાબ છે દસ ગુણ્યા ચાર બરાબર ચાલીસ સેમી બીજો સવાલ ચોરસ આકારે વાળેલા તારને ખોલીને પંદર સેમી લંબાઈવાળા ચોરસ આકારમાં વાળવામાં આવે છે તો લંબ ચોરસની પહોળાઈ કેટલી થશે પરિમિતિ શોધો તેનો જવાબ છે લંબ ચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ બરાબર ચાલીસ સેમી પછી લંબ ચોરસની પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વધતા પહોળાય તો બરાબર બે

मित्रों पढ़ाई में डाउट्स आते हैं सॉल्व नहीं हो पा रहे घबराओ मत इसका सॉल्यूशन है डाउट नट ऐप जिस भी सवाल में आपको डाउट है उसकी फोटो खींचो क्रॉप करो और पाँच सेकंड के अंदर अंदर, अंदर आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा वो भी बिल्कुल फ्री में अब आप पूछिए आपके अनलिमिटेड सवाल कहीं भी कभी भी अब आपका सवाल क्लास छठवीं से बारहवीं तक का आई आई टी या नीट का हो या फिर सी बी एस बिहार राजस्थान या अन्य स्टेट का हो कोई भी सब्जेक्ट हो केमिस्ट्री मैथ्स बायोलॉजी साइंस आपके सभी सवालों के जवाब मिलेगा आपको ऐप पर साथ ही डाउनट पर चल रही है क्लास नवी से बारहवीं तक के आई आई टी जी और नीट के बच्चों के लिए ऑनलाइन क्लासेस क्लासेसा बनकर देश के सभी बच्चे लेकर आए हैं रैंक वन तो आज ही डाउटनट ऐप इंस्टॉल करो और आपके सभी डाउट्स डाउट और टॉप रैंक ले आओ તે તો 20 2 40 બરાબર l વત્તા b તો 20 8 બરાબર l તો l બરાબર 12 સેમી પછી ચોથો છે આ તારને બે સરખા ભાગ કરીએ તો કોઈ પણ એક ભાગને વાળીને ચોરસ બનાવતા ચોરસની લંબાઈ કેટલી મળે તને જવાબ છે તારના બે સરખા ભાગ કરતા પ્રત્યેક તારની લંબાઈ 40/20 બરાબર 20 સેમી થાય માટે ચોરસની પરિમિતિ બરાબર 4 લંબાઈ તો 20/4 બરાબર લંબાઈ તો 5 24 બરાબર લંબાઈ બરાબર 5 સેમી પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના જવાબો 1.4 મીટર વ્યાસવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે તો d બરાબર 1.4 મીટર તો r બરાબર એક પોઈન્ટ ચારના છેદમાં બે બરાબર જીરો પોઈન્ટ સાત સેમી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો વર્ગ બાવીસ ગુણ્યા સાત ગુણ્યા સાત છેદમાં સાત ગુણ્યા દસ ગુણ્યા સાત સાત ગયા એકસો છેદમાં સો બરાબર એક પોઈન્ટ ચોપન વર્ગ બીજો સવાલ છે એક વર્તનનો પરિક બરાબર છે તો આ વર્તનનું ક્ષેત્રફળ શોધો તો વર્તનનો ટુ પાય આર અઠ્યાસી બરાબર બે ગુણ્યા બાવીસ સાત તો તેમનો જવાબ છે બરાબર ચૌદ સેમી તો વર્તુળનું ક્ષેત્રફળ પાય યારનો વર્ગ બાવીસ ગુણ્યા ચૌદના છેદમાં ચૌદ ગુણ્યા ચૌદના છેદમાં સાત તો ચોમાલીસ ગુણ્યા ચૌદ બરાબર છસો સોળ સેમીનો વર્ગ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નના જવાબો ચાર

પી ક્યુનો વર્ગ માઇનસ પી ક્યુ પી વર્ગ ક્યુબ તે વિદ્યાતીય પદ છે એમ એન અને સેવાન એમન એ સજાતીય પદ છે એ બીનો વર્ગ માઇનસ ચાર એ વર્ગ એ સજાતીય પદ છે પ્રશ્ન નંબર ચાર માગ્યા પ્રમાણે જવાબ લખો એ બરાબર બે લઈ શકાય તો પાંચ એ વર્ગ માઇનસ વિદ્યાર્થી મિત્રો આગળના બધા જ પ્રશ્નોના જવાબની પીડીએફ તમને અહીં લખીને આપેલી છે જે તમારે શું કરવાનું છે એકવાર જોઈ લેવાનું છે અને પરીક્ષામાં લખીને આવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજીએ તે બદલ આપ સર્વો નો ખૂબ આભાર આવે છે નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન ના કરવી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી જોયો જેથી કરીને આપણા વિડીયો નું સુલેશન તમને મળતા